એટલે સાહેબ આમાં અમે પહેલાં ખેતી કરતા હતા જૂની તો અમે આમાં ખેડી નહીં ખેડીએ એ રીતે અમે કરીને પચીસ કિલો મકાઈ પચીસ ત્રીસ કિલો બી અમે વાવેતર કરી દેતા હતા તો આના અંદર અમારે અમારે ત્રણ મહિનાની અંદર એ ડોડો બેસતો હતો તો પછી અમારે એ આવડો મોટો ડોળો થતો હતો આમાં નાની ડોળી થતી હતી એમાં અડધા દાણા ભરાતા હતા અડધા ખાડી રહેતા હતા સાહેબ ચોમાસું મકાઈ સ્થિરીકરણ પ્રોજેક્ટ વિશે માહિતી આપી અને એના પછી અમને કીધું કે ભાઈ ખેડૂતોને આટલા પચાસ ખેડૂતોને તૈયાર કરવાના છે તો મને બટકવાડા અને સિમલિયા બે ગામ આપ્યા હતા બે ગામમાંથી પચી પચી ખેડૂતોને તૈયાર કરવાના હતા અને અડધા એકરની અંદર એટલે મતલબ વીસ ગુંઠાની અંદર આ મકાઈ કરવાની હતી ચાર કિલો મકાઈ ગુજરાત છ તો પછી અમે મિટિંગ રાખી મીટિંગ રાખી અને ખેડૂતોને સમજાયા ગુજરાત મકાઈ છ કેવી રીતે વાવવું એના વિશેની માહિતી આપી કે મતલબ વરસાદ કાલે વાવણી કરવાની હોય તો માન લો કે સાંજે મકાઈને આપણે અઢી લિટર પાણીની અંદર બોળી રાખવાની અને મતલબ ચૌદથી સોળ કલાક સુધી પાણીમાં બોળી રાખવાની પછી સવારમાં આપણે બીજ વાવવાના થાય એટલે ટાટણાના કંતાનની અંદર એને મકાઈને કાઢી લેવાની અને બાવીસ ટીંચનો પટ આપવાનો અને જેવી કલ્ચરનો પટ આપવાનો પછી ખેડૂતો વધારે પડતું ને એવું બધું ઓરી દે તો અમે એમને સમજાયા કે ભાઈ અડધા એકરની અંદર સત્તર કિલો જ આપણે ડીએપી ઓરવાનું એનાથી વધારે ડીએપી ઓરવાનું નહીં અમે શરૂઆતમાં ખેતીમાં અમે ઉનાળાની અમે ખેતીમાં ટ્રેક્ટરથી ખેડ કાઢી બે પછી વરસાદ થયો એટલે પછી અમારે હમાર ફેરવી અને પછી અમુક દોરી હતી એનો માપ કર્યું પિસ્તાલીસ સેન્ટીમીટરનો પાળો રાખ્યો અને ત્રીસ સેન્ટીમીટરમાં જે મકાઈનો દાણો આવે એ અમે રોપ્યો ડેચણ જેવી મકાઈ થઈ એટલે અમને પેલો લીમડાનું તેલ આપ્યું એટલે અમે પંપથી મેં થોડાક પેલા ઘાપ મારવાની યોળ પડી હતી એટલે એ અળનો સોલ્વ થઈ ગયો એમ પછી આ મકાઈ ડેચણ જેવી થઈ એટલે અમે એરિયા ખાતર આપ્યું પછી મોટી થઈ થોડી એટલે પછી એને અળી અમે અળીથી અમે ઘાસ છે તો એ બધું કાઢ્યું એટલે મકાઈ જલ્દી ઉછેરમાં આવી ગઈ એ માહિતીથી ખેડૂતો કે છે કે તમે જે માહિતી આપી એ માહિતીથી અમે પહેલાં અજાણ હતા કે બાવીસ ટીટ નહોતા નાખતા એ નતા જેવી કલ્ચરનો પટ નહોતા આપતો તો અમારા છોડની અંદર આ ઉપદ્રવ વધારે થતો હતો અને અમને એવું લાગે છે કે હવે ચાલીસથી પિસ્તાલીસ ટકા ઉત્પાદન સારું આવશે એમ કહેવા માંગે છે પછી અમારા સિત્તેર દિવસની અંદર આ મકાઈ અમારે તૈયાર થઈ ગઈ આ વખતના ડોળા અમારે આટલા મોટા થયા છે અમારે લગભગ આ તેત્રીસ એક હારમાં તેત્રીસ દાણા છે પછી આને હારો છે વીસ છે અને આ સલિંગ ઠેઠાઠેઠ દાણા પૂરા ભરાયા છે અને પાંચસો ગ્રામ જેટલો આનો એક ડોળાનો વજન છે અમારે આ મકાઈ બહુ ખાવા માટે મીઠી છે મકાઈ ડોડો શેકીને ખાવા માટે મીઠો છે આમ રોટલા માટે મીઠો છે આ જગ્યાએ મને ઘણો ફાયદો પડ્યો છે અને અમારે બહુ ધન્યવાદ છે આ સાલમાં અમને અનાજ ઘટે એમ નથી સાહેબ અમારે બહુ ફસ્ટ ક્લાસ છે